કોંગ્રેસ માંથી 2017 માં વિધાનસભા ની ચૂંટણી લડી ચૂકેલા અને ભાજપ જોડે વર્ષો થી સંબંધ ધરાવતા દિગ્ગજ નેતા ધીરુ ગજવેરાએ ફરી એક વખત ભાજપ નો હાથ થામ્યો છે. ધીરુ ગજવેરા વર્ષ 1995 થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા હતા. જોકે બાદમાં કોઈ અસંતોષ થવાના કારણે તેઓએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તેઓ રાજકારણથી દૂર રહ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણીની એન્ટ્રી થતાં ભાજપે તેની સામે ધીરુ ગજવેરાને ઊભા કરી નવી વ્યૂહરચના ઘડી નાખી છે, જ્યાં પોતાના 200 કાર્યકર્તાઓ સાથે ટૂંક જ સમયમાં ધીરુ ગજવેરા ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં સત્તાવાર ભાજપનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. સુરત ભાજપના સોપાનમાં વધુ એક નામનો હવે ઉમેરો થવા જઈ રહ્યો છે. અગાઉ ભાજપથી છેડો ફાડી ચૂકેલા ધીરુ ગજવેરાએ કોંગ્રેસ છોડી ફરી એક વખત ભાજપનો હાથ થામવાનો નિર્ણય કર્યો છે, જે અંગે ધીરુ ગજવેરાએ જણાવ્યું છે કે ભાજપ જોડે ગજવેરા પરિવારનો વર્ષો જૂનો સંબંધ રહ્યો છે. મારા સિનિયર નેતાઓની લાગણીને માન આપી હું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. કોંગ્રેસમાંથી 4 વખત ચૂંટણી હારવાના કારણે ભાજપના સિનિયર નેતાઓની લાગણી હતી કે હું ફરી ભાજપમાં જોડાવ. સિનિયર નેતાઓ અને સમર્થકોનું માન રાખી હું ભાજપમાં જોડાવા નિર્ણય કર્યો છે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મીટિંગ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યક્રમના સમય અંગે માંગ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન સત્તાવાર હું ભાજપનો ખેસ ધારણ કરીશ. ભાજપ જોડે મારા વર્ષો જૂના સંબંધ છે. ભાજપ જ્યારે જનસંઘ પાર્ટી હતી ત્યારથી હું ભાજપ જોડે સંકળાયેલો છું. આમ આદમી પાર્ટીમાં સામેલ મહેશ સવાણી મારા મિત્ર છે. ભાજપ પાર્ટી જે જવાબદારી આપશે તે મંજૂર છે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે લીલી ઝંડી આપી દીધી છે. કાર્યક્રમ નક્કી થયા બાદ હું સત્તાવાર ભાજપમાં જોડાઈશ, જ્યાં મારી સાથે મારા 200 કાર્યકર્તાઓ પણ જોડાશે. એ તો ઘણી વખત પાર્ટીની અંદર મતલબ નિર્ણય પ્રજાના હિતમાં રાજ્યના હિતમાં લેવો પડતો હોય છે, અને જ્યારે કોંગ્રેસમાં આવ્યા ત્યારે અમે કંઈ મારો પોતાનો વ્યક્તિગત નિર્ણય નહોતો. ત્યારે માસ ધારાસભ્ય હતા, અસંખ્યની કાર્યકર્તા હતા, માજી મુખ્યમંત્રીઓ હતા, તેમજ આ બધાના ધ્યાનમાં રાખીને મારે કદાચ એમાં એકલાને નહોતું આવવું, છતાં પણ બધા માસની હિસાબે ત્યારે મેં કોંગ્રેસ જોઈન કરવી પડી હતી. ત્યારબાદ કોંગ્રેસ જોઈન કર્યા પછી હું કોંગ્રેસની અંદર 4 ચૂંટણી લડ્યો, 4-4 ચૂંટણી હાર્યો, અને એનું મારા મિત્રો અને મારા શુભેચ્છક મિત્રને ખૂબ દુઃખ હતું. મને તો દુઃખ હોય પણ મારા શુભેચ્છક મિત્રને પણ દુઃખ હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના મારા શુભેચ્છક મિત્રો ઘણી વખત મલતા ગાંધીનગર કહેતા કે ધીરુભાઈ તમારા પોતાના ઘરમાં હવે આવી જાઓ, શાંતિથી આવી જાઓ, ખોટું આ રીતિને તમે જીદ ન કરો. પણ થોડા સ્વભાવ જીદી સ્વભાવને કારણે ખેંચાતું હતું. તો મારા શુભેચ્છક મિત્રોની લાગણીને માન આપી અમે માનનીય અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબનો ટાઈમ માંગ્યો. એને ટાઈમ આપ્યો, એને મળી અને એણે જે તેને પૂછવાનું ગ્રીન સિગ્નલ લેવાનું લઈ અને મને લીલી સંડી આપી, અને જેથી કરીને મેં જોડાવાનો નિર્ણય કર્યો. હવે એ જ્યારે અધ્યક્ષથી ટાઈમ આપશે ત્યારે અઠવાડિયામાં 2-4-5 દિવસની અંદર ટાઈમ આપશે ત્યારે અમારો કાર્યક્રમ થઈને અમે મારા મિત્રો, મારા શુભેચ્છક મિત્રો જે મારી સાથે કામ કરતા હોય બધા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર મારા મૂળભૂત ઘરમાં જઈ રહ્યો છે. એનો હર્ષ અને મારા મનને તો છે એક આનંદ હોય, મારા મિત્રોને પણ ખૂબ હર્ષને આનંદ છે બધાને. અને અસંખ્યની સંખ્યામાં ગઈકાલના દિવસથી આજથી સુધીમાં ખૂબ જ કોલ આવ્યા, ખૂબ જ મિત્રોના ફોન આવ્યા અભિનંદનના, અને બધા મારા શુભેચ્છક મિત્રોને હર્ષને આનંદ છે અને એનો મને હર્ષ છે કે મારો નિર્ણય ભલે મોડો થયો પણ સારો થયો એનો આનંદ છે. આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેસે એવી ગણતરી અત્યારે કરવામાં આવી? નહીં, હું નથી માનતો. હું તો ગુજરાતના ઇતિહાસની ગુજરાતના રાજકારણમાં હું 40-50 વર્ષથી સક્રિય છું. મોરારજીભાઈ દેસાઈ જ્યારે લોકસભા લડતા ત્યારથી, જેથી કરીને મને દેખાય છે કે જે બાપભાઈ જસભાઈ પટેલના ટાઈમથી, ચીમનભાઈ પટેલના ટાઈમ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા સાહેબ, આ બધાએ મતલબમાં થર્ડ પોઈન્ટ રચ્યો, છતાં કોઈ સફળ ન થયા. જ્યારે મતલબ કેશુભાઈની આટલી લોકપ્રિયતા હોવા છતાં એની એક જ સીટ આવી. એટલે ગુજરાતની પ્રજા માત્ર 2 જ પાર્ટી સ્વીકારે છે, ભાજપ અથવા કોંગ્રેસ. એટલે જેથી કરીને મને આ પાર્ટીનો કોઈ ગુજરાતની પ્રજા એને સ્વીકારે એવું મને, કારણ કે એની પાસે નેતૃત્વ કયું. જ્યારે જેથી કરીને ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ આ 2 સિવાય કોઈ આ પ્રજાને, કોઈ ત્રીજી પાર્ટીને ગુજરાતમાં સ્થાન નથી, વાત નિશ્ચિત. ગુજરાતની પ્રજાએ સબ જાહેર કરી દીધું છે. અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાં સફળ થયું પણ ગુજરાતની પ્રજાએ બાપભાઈ જસભાઈ પટેલથી અત્યાર સુધીના ઇતિહાસની અંદર ત્રીજો પોઈન્ટ ક્યારેય સફળ થયો નથી, ન થશે નહીં. એટલે જેથી કરીને મને એ, તમે જે મીડિયા લોકો વાત કરે
એ વાત બહુ મને ગમે ઉતરતી નથી અને મને એમાં સમજાતું નથી. એમાં કોઈ મતલબમાં એમાં કંઈ દમ નથી, જેથી કરીને હું એમનો જવાબ આપવા માટે બહુ મને યોગ્ય નથી દેખાતો. હવે એ તો મને પાર્ટીના અધ્યક્ષની ટીમ અને કેન્દ્રીય ટીમ જે જવાબદારી સોંપશે અને જ્યાં સોંપશે ત્યાં હું કામ કરીશ.